नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत है अपने सौने सहयारी यूट्यूब चैनल सरस्वती एजुमा। आज बात करनी है धोरण आठ ने विषय सामाजिक विज्ञान पाठ नंबर 7 आबोहवाकीय फेरफारों स्वाध्याय संपूर्ण सॉल्यूशन। ए पेला जो चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब जरूर करजो और बाजू में आपेला बेल आइकोन ने ऑल नोटिफिकेशन दबावी देंजों जेथी करीने अमारा आवनारा वीडियो तमने सौ प्रथम मळी रहे। हवे विद्यार्थी मित्रों, तमे सामाजिक विज्ञाननी नोटबुक अने बॉलपेन लई अने थई गया हशो तैयार। आपणे हवे वात करीशुं आगळ एकम नंबर 7 आबोहवाकीय फेरफारोना स्वाध्यायनो संपूर्ण सॉल्यूशन जोईशुं, जे तमने परीक्षानी अंदर खूब उपयोगी निवडशे। आ सॉल्यूशन तमे जवाबो साथे तमारा सामाजिक विज्ञाननी नोटबुकनी अंदर पण लखी शको छो। આપણી ચેનલમાં તમામ વિષયના સોલ્યુશન મૂકવામાં આવે છે, તો તમે ધોરણ 8ના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે કે આબોહવા એટલે શું? તો એની અંદર મિત્રો જવાબ આવશે, આબોહવા એટલે કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષોના એટલે કે લાંબા ગાળાના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહે છે। જો મિત્રો ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તો એને આપણે હવામાન કહીએ છીએ, પરંતુ 35 કે તેથી વધારે વર્ષોના સમયગાળા એટલે કે લાંબા ગાળો હોય એને આપણે આબોહવા કહીએ છીએ। આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે, પરિણામે છોડ, શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી, કારણ કે આ બધા છોડ કે શાકભાજીનો વિકાસ થવા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે, તેથી તેમને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે એ હેતુથી કાચ કે કાપડની દિવાલો અને છતવાળો ગ્રીનહાઉસ હરિતગૃહ બનાવવામાં આવે છે। તો આવું તમે મિત્રો તમારા ગામની અંદર પણ જોયું હશે, ઘણા બધા ખેડૂત મિત્રો બનાવતા હોય છે। તો આમ કરવાથી ગ્રીનહાઉસ ઉપર પડતા સૂર્યપ્રકાશથી ગ્રીનહાઉસમાં છોડ, શાકભાજી અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીનહાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે। આ ઘટનાને ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવ કહે છે। હવે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 3, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે શું? તેનો જવાબ આવશે, ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જાનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી ઉપર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય કરી હવાને હૂંફાળી રાખે છે। આ વાયુઓના પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી ઉપરનું તાપમાન વધ્યું છે। આપણે જોઈએ છીએ કે ઉનાળાની અંદર પહેલાં ઓછી ગરમી પડતી હતી, પરંતુ હવે તો 40 સેલ્સિયસ કરતાં પણ વધી જતી હોય છે, તો આ તાપમાન જે છે એ તાપમાન વધી ગયું છે અને તેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ। આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 4, ગ્લોબલ વોર્મિંગ થી વિશ્વમાં કેવી વિનાશક અસરો થવાની સંભાવના છે તે જણાવો। તો આ ગ્લોબલ વોર્મિંગથી જે ગરમી વધી રહી છે એનાથી વિશ્વને શું નુકસાન થશે એની સંભાવના દર્શાવતા આપણે અહીં જવાબો લખીશું। તો પ્રથમ છે કે વનસ્પતિના ઉત્પત્તિ, વૃદ્ધિ અને આયુષ્યમાં ફેરફાર થઈ રહ્યો છે। બીજું છે, ચકલી અને ગીધ જેવી પક્ષીઓની જાતિઓ લુપ્ત થઈ રહી છે। ત્રીજા નંબરનું છે, હિમાલયની લગભગ 2000 હિમનદીઓ જે છે એ પીગળી ગઈ છે। ચોથા નંબરની અસર છે, છેલ્લા 10 વર્ષમાં દુકાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, પૂર વગેરે આપત્તિઓ વધી રહી છે। પાંચ નંબરનું છે, જ્યાં વધારે વરસાદ ત્યાં ઓછો વરસાદ અને જ્યાં ઓછો હોય ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે। દાખલા તરીકે રાજસ્થાન અને દુબઈની અંદર વધારે વરસાદ પડે છે, જે પાછલા વર્ષોની અંદર બિલકુલ ઓછો હતો પરંતુ હવે વધુ વરસાદ પડી રહ્યો છે, જ્યારે મેઘાલયની અંદર સૌથી વધારે વરસાદ પડતો હતો ત્યાં હવે અનાવૃષ્ટિ થાય છે। એના પછી 6 નંબરનું છે, ભૂગર્ભ પાણીનો સ્તર ઘટી રહ્યો છે। 7 નંબરની સંભાવના છે,
હિમ નદીઓ પીગળવાથી સમુદ્ર જળની સપાટી વધી રહી છે અને તેથી સમુદ્ર કિનારોનો ધોવાણ વધી રહ્યો છે, તો સમુદ્ર સપાટીની અંદર વધારો થઈ રહ્યો છે. 8 નંબરની સંભાવના છે કે તાપમાન વધતા મનુષ્ય ડિહાઈડ્રેશન અને કુપોષણનો ભોગ બની રહ્યો છે અને એની લાક્ષણિકતાઓ બદલાઈ રહી છે. આ ઉપરાંત આગળ વાત કરીશું તો 10 નંબર છે, ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, દાખલા તરીકે કઠોળનું પ્રમાણ વધી રહ્યું છે. 12 નંબર, એના પછી 11 નંબર આવશે, વૈશ્વિક તાપમાનમાં વધારો થવાથી ફૂલો પોતાની ખુશ્બુ ગુમાવી રહ્યા છે. અને છેલ્લે 12 નંબર છે કે મધપુડા નામશેષ થઈ રહ્યા છે. તો ગ્લોબલ વોર્મિંગથી વિશ્વની અંદર આ બધા વિનાશક અસરો થવાની સંભાવના છે. 5 નંબરનો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં તમે કયા કયા ઉપકરણો વાપરો છો જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે તેની યાદી તૈયાર કરો. તો મિત્રો, વૈશ્વિક તાપમાનમાં વધારો કરતા રોજિંદા જીવનની અંદર વપરાતા ઉપકરણો છે ટેલિવિઝન એટલે કે ટીવી, એસી, ટ્યુબલાઇટ, બલ્બ, કમ્પ્યુટર, લેપટોપ, ફ્રીજ, ગીઝર, હીટર, સ્કૂટર, બાઇક, મોટરકાર, ફોન, આ તમારા હાથમાં જે મોબાઈલ છે તે મોબાઈલ, ઇલેક્ટ્રિક મોટર, પંપ વગેરે રોજિંદા જીવનમાં જે આપણે ઉપકરણો વાપરીએ છીએ તેનાથી વૈશ્વિક તાપમાનની અંદર સતત વધારો થતો જાય છે. એના પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 6, પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી. તો પર્યાવરણ બચાવવા માટે આખા વિશ્વની એક મીટિંગ થઈ હતી, એ મીટિંગ ક્યાં થઈ હતી? તો જવાબ આવશે કે પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક કરવામાં આવી હતી. એના પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વાયુના વધારાના લીધે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. તો એની અંદર જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડના કારણે પૃથ્વીનું વાતાવરણ જે છે એ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. બીજા નંબરની ખાલી જગ્યા છે, સીએફસીનું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણોથી વધુ થાય છે. તો એનો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક. તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપણે વાપરીએ છીએ જેની અંદરથી સીએફસીનું ઉત્સર્જન વધુ થાય છે. એના પછી વાત કરીશું આગળ, 3 નંબરની ખાલી જગ્યા છે, છેલ્લા 100 વર્ષોમાં ખાલી જગ્યા પૃથ્વી ઉપર સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ થઈ છે. તો 0.6 સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ થઈ છે. આગળ વાત કરીશું ખાલી જગ્યા નંબર 4, તાપમાન વધતું અટકાવવા સંપત્તિનો ખાલી જગ્યા ઉપયોગ જરૂરી બન્યો છે. તો મિત્રો, તાપમાન વધે છે એને આપણે અટકાવવા માટે સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. પ્રથમ ટૂંક નોંધ છે, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા કેવા પ્રકારના પગલાં લેવા આવશ્યક છે? તો એની અંદર જવાબ આવશે, પ્રથમ, કાર્બન ડાયોક્સાઇડનો ઉત્સર્જન કરતા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો પડશે. બીજા નંબરનું પગલું છે, વૃક્ષો વાવવા અને ઉછેરવા, વૃક્ષ છેદન અટકાવવું અને વનીકરણથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે. તો આપણે વધુ વૃક્ષો વાવવા પડશે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરતા જે સ્ત્રોતો છે, જે આગળ આપણે રોજિંદા જીવનમાં વપરાતા ઉપકરણો જોયા છે એ ઉપકરણો ઓછા કરવા પડશે. એના પછી 3 નંબર છે, પોલિથીન બેગ ઉપર પ્રતિબંધ મૂકવો. તો આપણે વધારાના જે જબલા વાપરીએ છીએ એ જબલા ઉપર પ્રતિબંધ મૂકવો અને જેટલી પણ શક્ય હોય એટલે આપણે પણ એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. 4 નંબર છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. તો આપણે જે ખેતીમાં અત્યારે વધુ પ્રમાણમાં જે રાસાયણિક ખાતરો અને દવા વાપરીએ છીએ એના ઉપર કંટ્રોલ કરીને ઓછો વાપરવો જોઈએ. આગળ વાત કરીશું 4 નંબરની, સમુદ્રમાં લોહ કણો છાંટવા જેથી પ્લેટન નામના તરલ જીવોનો વિકાસ થાય છે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. તો મિત્રો, સમુદ્રની અંદર લોહ કણો છાંટવાથી પણ મોટો ફાયદો થાય છે. એના પછી વાત કરીશું 6 નંબરની,
खेतरो में लीलो पड़वाश अने छाणियु खातर वापरवो एटले के सजीव खेती करवी जोईए। अत्यारे सजीव खेतीनी बोलबाला वधी रही छे। सात नंबर छे के पशुओना खोराक में बायोटिक भेळवा जेथी पशुओना जठर में मिथेन पैदा करता बेक्टेरिया अंकुश में रहे। तो मित्रों पशुओं पण मिथेन वायु उत्पन्न करता होय छे, तो एमने खोराकनी अंदर बायोटिक भेळवा जेथी ए ओछा प्रमाण में उत्पन्न करे। एना पछी आगळ वात करीशुं आठ नंबर गृह उपयोगी अने सार्वजनिक परिवहनना साधनोनो विवेकपूर्ण उपयोग करवो जोईए। तो मित्रों आपणे पर्सनल गाड़ी लईने फरता होईए छीए, एना करता जो आपणने सार्वजनिक साधन एटले जो आपणे जे एसटी बस छे ए मळी रहे तो एने उपयोग करवो जोईए। एना पछी आगळ वात करीशुं नव नंबर वस्ती वृद्धिनो दर घटाडवो जोईए। दस नंबर छे के घरोमां के अन्य इमारतोमां वीजळीनी बचत करवा हवा उजास कुदरती रीते मळे एवी रीते व्यवस्था करवी जोईए। तो मित्रों एवी रीते आपणा घरना बारी बारणा राखवा जोईए जेथी तमारे दिवसनी अंदर लाइटनी जरूरियात बिलकुल न रहे। एना पछी इको फ्रेन्डली कागळोनो उपयोग करवो जोईए। बार नंबर छे के घरनी आसपास फूल छोड़ अने वृक्षो वाववा जोईए। तेर नंबर छे पगलू पाणी पेट्रोल डीजल कुदरती गैस वगैरह कुदरती संपत्तिनो उपयोग ओछो करवो। चौदह नंबरनो पगलू छे वरसादना पाणीनो संग्रह करवो अने पंदर नंबर छे के सीएनजीनो उपयोग वधु करवो। हवे आपणे टूंक नोंध बीजी छे क्लाइमेट चेन्ज एटले के बदलाती आबोहवाથી थनारी विनाशक असरो जणावो। तो अत्यारे जे क्लाइमेट चेन्ज अत्यारे जे आबोहवा बदलाई रही छे एना कारणे कया कया विनाश थई शके छे एनी माहिती आपणे आमां जोवाना छीए। तो प्रथम छे कि वनस्पतिना उत्पत्ति वृद्धि ने आयुष्यमां फेरफार थई रह्यो छे। बे नंबरनुं छे चकली अने गीध जेवा पक्षीओनी जातिओ लुप्त थई रही छे। त्रण नंबरनुं छे कि हिमालयनी लगभग 2000 હિમનદીઓ પીગળી ગઈ છે। છેલ્લા 10 વર્ષની અંદર દુકાળ વાવાઝોડું અતિવૃષ્ટિ પૂર વગેરે આપત્તિઓ વધી રહી છે। આ ઉપરાંત જ્યાં વધારે વરસાદ પડતો હતો ત્યાં ઓછો વરસાદ પડે છે અને જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં વધારે પડી રહ્યો છે। દાખલા તરીકે રાજસ્થાન અને દુબઈની અંદર વધારે વરસાદ પડે છે જ્યારે મેઘાલયની અંદર અનાવૃષ્ટિ થાય છે। ભૂગર્ભ પાણીના સ્તર ઘટી રહ્યા છે અને હિમનદીઓ પીગળવાથી સમુદ્ર જળની સપાટી વધી રહી છે, તેનાથી સમુદ્ર કિનારાનો ધોવાણ વધુ થાય છે। આઠ નંબરનું છે તાપમાન વધતા મનુષ્ય ડ્રીહાઈડ્રેશન અને કુપોષણનો ભોગ બની રહ્યા છે અને તેની લાક્ષણિકતાઓ બદલાઈ રહી છે। દસ નંબર છે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને જે કઠોળ છે કઠોળનું પ્રમાણ વધી રહ્યું છે। તો આમ મિત્રો ક્લાઇમેટ ચેન્જથી ભવિષ્યની અંદર વિનાશક અસરો આવી થઈ શકે છે। આપણે અહીં જે આ પાઠ નંબર 7નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। મિત્રો પાઠ નંબર 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકાનું પણ આપણે સોલ્યુશન કરીને મૂકી દીધું છે, તો જે ઉપર પ્લેલિસ્ટ દેખાય છે એના ઉપર ક્લિક કરી અને તમે એ વિડીયો મેળવી શકો છો। તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં।